ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય ગણિત પ્રકરણ તેર ગુણાકાર અને ભાગાકારની રીતો મણિરત્નમ ખજાનજી મણિરત્નમ એક રાજાનો જૈનનો ખજાનજી છે રાજા માટે કાર્ય કરતા તમામ લોકોનો પગાર હિસાબ રાખવાનું તેમનું કામ છે નીચેનું કોષ્ટક એ દરેક વ્યક્તિને દરરોજનો કેટલો પગાર મળે છે તે દર્શાવે છે મંત્રીને એકસો પંચાણું ઘોડે સવારને છાઉતેર રસોઈયાને પાસઠ મણિરત્નમ રસોઈયાના જાન્યુઆરી મહિનાના પગારની ગણતરી કરવા ઈચ્છે છીએ તો તેણે લખ્યું છે હવે જુઓ એનો પગાર છે પાસઠ એટલે સૌપ્રથમ એને રાઉન્ડ ફિગર કે શૂન્યવાળી રકમ શોધવાનો એને પ્રયત્ન કર્યો પાસઠ એટલે સાઠ વત્તા પાંચ એટલે પાસઠ અને જાન્યુઆરી મહિનાના એકત્રીસ દિવસ એકત્રીસ દિવસને રાઉન્ડ ફિગરમાં આપણે ફેરવશું તો ત્રીસ વત્તા એક એટલે એકત્રીસ તો જુઓ ઉપર એનો પગારને એને શૂન્યવાળી રકમ શોધી છે તો સાઠ અને પાંચ ઊભું એવી જ રીતે ત્રીસ અને એક સાઠ ગુણ્યા ત્રીસ પાંચ ગુણ્યા ત્રીસ સાઠ ગુણ્યા એક અને પાંચ ગુણ્યા એક એટલે કે એની ગુણાકારની રીત છે એ સરળતાથી થઈ જશે મણિરત્નમની પુત્રી બેલા ગુણાકારની બીજી રીત શીખી હતી તેણે આ પ્રમાણે લખ્યું અને તેના ભાઈ ભાનુને તે બતાવ્યું હવે જુઓ આપણે સાદો ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ પાસઠ રૂપિયા એનો પગાર અને એકત્રીસ દિવસનો આપણને શોધવાનો છે તો પાસઠ ગુણ્યા એકત્રીસ આવી રીતે કરી અને ગુણાકાર કરી દેતા હતા પણ અહીં સરળ રીતે છે કે જુઓ એને એકત્રીસ દિવસ એને એને છૂટું પાડ્યું છે એટલે ત્રીસ વત્તા એક તો એને પહેલાં જ તમે જોશો તો પાસઠ ગુણ્યા એક એટલે પાસઠ એકા પાસઠ અને પાસઠ ગુણ્યા ત્રીસ એટલે જો એકત્રીસ દિવસ થઈ ગયા ત્રીસ ને એકત્રીસ એટલે એક હજાર નવસો ને પચાસ હવે તમે આનો સરવાળો કરશો તો તમને જે સાદો ગુણાકાર કરો છો એ જેનો એનો જવાબ જે મળે છે તેનો જવાબ તમને આ મળશે હવે ભાનુએ એક મંત્રીની જાન્યુઆરી મહિનાના પગારની ગણતરી કરવાનો પ્રયત્ન કર્યો તેને એકસો ને પંચાણુંનો નો એકત્રીસ સાથે ગુણાકાર કર્યો હવે જુઓ એકત્રીસ એકત્રીસના ભાગ આપે આગળ પણ કર્યું ત્રીસ ને એક તો એકસો પંચાણું ગુણ્યા એક એટલે એકસો પંચાણું અને એકસો પંચાણું ગુણ્યા ત્રીસ હવે એકસો પંચાણું ગુણ્યા ત્રીસ એટલે કેટલા આવશે કોણ કહેશે એકસો પંચાણું ગુણ્યા ત્રીસ એટલે પાંચ હજાર આઠસો ને પચાસ રૂપિયા હવે તમે એનો સરવાળો કરો સરવાળો કરશો એટલે તમને મળશે છ હજાર પિસ્તાલીસ રૂપિયા ત્રીસથી ગુણાકાર કરવા માટે મેં સૌ પ્રથમ અહીં શૂન્ય લખ્યું છે જે મેં તમને ચોથા ધોરણમાં પણ કીધું હતું કે જો શૂન્ય હોય તો શૂન્યને સૌ પ્રથમ એમને મૂકી દેવાનું અને પછી નાનો ગુણાકાર થઈ જશે એટલે કે અહીં શૂન્યને મેં એમને મૂકી દીધું છે એટલે કે એકસો પંચાણું ગુણ્યા ત્રણ પછી એને તમે સરળ રીતે ગુણાકાર કરી શકો છો હવે નીચે જુઓ મહાવરા આપેલા છે બત્રીસ ગુણ્યા છેતાલીસ હવે તમે જુઓ સો બત્રીસ ગુણ્યા છેતાલીસ હવે તમે છેતાલીસના ભાગ કરો રાઉન્ડ ફિગર કરો તો શું થશે ચાલીસ વત્તા છ એટલે કે બત્રીસ ગુણ્યા છ કરજો અને પછી બત્રીસ ગુણ્યા ચાલીસ કરજો એવી જ રીતે સડસઠ ગુણ્યા અઢાર ચાલો અઢારના ભાગ કરો એટલે દસ વત્તા આઠ એટલે કે સડસઠ ગુણ્યા આઠ અને સડસઠ ગુણ્યા દસ એવા નીચે જુઓ એ સીડી ઈ એફ એફ સુધી આપણને આપેલા છે સડતાલીસ ગુણ્યા ઓગણીસ સડતાલીસ એમને રાખો ઓગણીસના ભાગ કરો દસ વત્તા એકસો અઠ્યાસી ગુણ્યા એકાણું ચાલો એકાણુંના ભાગ નેવું વત્તા એક ત્રેસઠ ગુણ્યા સત્તાવન સત્તાવનના ભાગ પચાસ વત્તા સાત બસો પચીસ ગુણ્યા બાવીસ બાવીસના ભાગ બે વત્તા વીસ ત્રણસો સાઠ ગુણ્યા બાર બારના ભાગ દસ વત્તા બે દસ ને બે બાર એવી જ રીતે બેતાલીસના ભાગ તો ચાલીસ વત્તા બે ચાલીસ ને બે બેતાલીસ આ મહાવરો છે એ તમારે રફ નોટમાં કરવાનો છે થેન્ક યુ